ઘટના વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન પાલિકાના કર્મચારીઓ મૂર્તિને ટ્રકમાં સર ફેકવાની ઘટના સામે આવી છે. આ બાબતે સ્થાનિકોનું ધ્યાન જતા લોકોએ હોબાળો મચાવ્યો હતો, જો કે અધિકારીઓએ દાદાગીરી કરતા મામલો વિચકાયો હતો. સરથાણા ખાતેના કૃત્રિમ તળાવમાં ગણપતિ બાપાની મૂર્તિને વિસર્જન વિના જ પાલિકાના કર્મચારીઓ દ્વારા ટ્રકોમાં રેસર ફેંકવાની શરમજનક ઘટના સામે આવી હતી. ધાર્મિક લાગણી દુભાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓને આ બાબતે પૂછતા તેમણે લાજવાને બદલે દાદાગીરી કરી હતી અને મીડિયાકર્મી સાથે પણ ગેરવર્તન કર્યું હતું. સરથાણા જકાતનાકા પાસે કૃત્રિમ તળાવમાં વરાછના શ્રદ્ધાળુઓ વિસર્જન કરવા પહોંચ્યા હતા. ગણેશની મૂર્તિનું વિસર્જન વિના જ પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ટ્રકમાં લોડ કરવામાં આવી રહ્યો હતો. સામાન્ય જેમ ગણેશની મૂર્તિને ફેંકવામાં આવતા લોકોની લાગણી દુભાઈ હતી. આ જોતા લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. અધિકારીઓએ દાદાગીરી કરતા મામલો ગરમાયો હતો. ભક્તોએ આ બાબતની મીડિયાકર્મીઓને માહિતી આપી હતી અને સાથે જ રિપોર્ટિંગ માટે આવેલા સ્થળે પહોંચેલા મીડિયાકર્મીઓ પર રોફ જમાવતા વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર અમિત કુમાર દેસાઈએ પરમિશન વગર અંદર કેમ આવ્યા તેમ કહી કેમેરા મોબાઈલ ઝૂંટવી લીધા હતા. આ મામલે લોકોએ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે, ત્યારે મનપા કમિશનર અને પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.